11 भौतिक विज्ञान प्रकरण 5 गतिना नियमों लैक्चर 3 में आपनो हार्दिक स्वागत है। अत्यार सुधी आपणे जड़त्वनो नियम, गतिनो पहेलो नियम, बीजो नियम, तीजो नियम, बळनो आघात, वेगमान, वेगमानु संरक्षण जोई लीधुं। हवे 5.8 छे कणनुं संतुलन। मित्रों, मिकेनिक्सनी अंदर कणनुं संतुलन એ એવી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે કે જ્યાં કુલ બાહ્ય બળ 0 હોય। સંતુલન, ઇક્વિલિબ્રિયમ શબ્દ તમે સમજી શકો, સંતુલન એનો અર્થ શું કે પદાર્થ ઉપર લાગતું કુલ બાહ્ય બળ એફ 0 હોય। એનો મતલબ અહીંયા ગતિના પ્રથમ નિયમનું પાલન થાય છે। મતલબ જો સ્થિર પદાર્થ સ્થિર હશે અને પદાર્થ જો ગતિમાન હશે તો પોતાની અચળવાગી ગતિ ચાલુ રાખશે। ફરીથી, જો પદાર્થ સ્થિર પડ્યો હશે તો પોતાની સ્થિર સ્થિતિ જાળવી રાખશે, ગતિમાં હશે તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે। આ તો પહેલો નિયમ। તો મતલબ જ્યારે બાહ્ય બળ 0 છે, પદાર્થની મૂળ સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી, ત્યારે પદાર્થ કે કણ પોતે સંતુલનમાં છે એમ કહેવાય। જો કોઈ પદાર્થ ઉપર 2 બાહ્ય બળ લાગતા હોય, F1 અને F2, અને જો એ 2 બળની અસર નીચે એ સંતુલનમાં રહેતો હોય તો એનો મતલબ શું થયો કે બંને બળો F1 અને F2 સમાન છે, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે, તો જ એ કણ સંતુલનમાં રહી શકશે। જો 3 બળ લાગતા હોય, F1, F2, F3, તો સંતુલનમાં રહે માટે શરત છે કે F1 પ્લસ F2 પ્લસ F3 ત્રણેય બળોનો સદિશ સરવાળો 0 થવો જોઈએ। ક્યારે? જો 3 બળો લાગતા હોય, F1, F2, F3, તો ત્રણેય બળનો સદિશ સરવાળો 0 થવો જોઈએ। સબાચના નિયમ મુજબ જો કોઈ પદાર્થ ઉપર 2 બળ લાગે છે, F1 અને F2, તો પરિણામી બળ જે F3 હશે, એ પરિણામી બળ F3 એ બંનેને સમતોલે એવું હશે, એટલે કે F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F3 થવું જોઈએ। 2 બળોનું પરિણામી બળ ત્રીજા બળ જેટલું થવું જોઈએ, દિશા પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ। આવું હોય તો જ આ બિંદુ ઓ ઉપર રહેલો કણ સંતુલનમાં હશે। બીજું પણ શક્ય છે, ત્રિકોણી છે કે જો 3 બળ લાગતા હોય, F1, F2, F3, તો એમને ત્રિકોણની રીતે કેવી રીતે દર્શાવી શકાય કે એક સદિશનું તીર જ્યાં પૂરું થાય ત્યાંથી બીજા સદિશનું પૂછ શરૂ થાય, એટલે કે F1, F2 અને આ F3। આવું ફક્ત F1, F2, F3 માટે શક્ય છે એવું નથી, પણ
जो बड़ो F1 F2 F3 अप टू FN लगता हो तो पण आ शक्य छे। तो मित्रों आपने आवो कोई धारो के 6 बळ लागे छे तो आ रीते 6 बाजू धरावतो षटकोण मळशे के जेमा एकनो तीर पूरु थाय त्यांथी बीजो सदिश शुरू थशे अने आ जे एनमो सदिश छे एनु तीर प्रथम सदिशना पुच्छ पर आवशे। ટૂંકમાં બંધ ગાળો પૂરો થશે અને તમે શીખી ગયા સદિશોમાં કે જ્યારે સદિશોનો બંધ ગાળો પૂરો થાય ત્યારે હંમેશા પરિણામી બળ શૂન્ય જ હોય એટલે કે પદાર્થ સંતુલનમાં જ રહેશે। મિત્રો આ થયું કણનું સંતુલન। ફરી રિપીટ કરી દઈએ કે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ કણ સંતુલનમાં એ રહે એ માટેની મૂળભૂત કે પ્રારંભિક શરત એવી છે કે એ પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, મતલબ કે ગતિના પ્રથમ નિયમનું પાલન થતું હોય। એટલે પદાર્થ જો સ્થિર હશે તો સ્થિર રહેશે અને ગતિમાં હશે તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે। જો પદાર્થ ઉપર બે બળ લાગતા હશે અને જો પદાર્થ કે કણ સંતુલનમાં હશે તેનો મતલબ કે બંને બળો પરસ્પર સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે। જો પદાર્થ ઉપર 3 બળ લાગતા હશે તો સબાચના નિયમ મુજબ 2 બળોનું પરિણામી બળ ત્રીજા બળ જેટલું અને એનાથી દિશા કેવી થશે વિરુદ્ધ થશે। આ જ વસ્તુ એન બળો માટે પણ સાચી છે। ક્લિયર? તો આ હતું કણનું સંતુલન। હવે 5.9 છે મિત્રો, સામાન્ય બળો કોમન ફોર્સિસ હવે જો 3 બળ લાગતા હોય, આપણે કીધું F1 F2 F3, તો એક વસ્તુ હજી જોઈ લઈએ કે 3 બળ લાગતા હોય તો એના ઘટક પણ પાડી શકીએ F1X 2X 3X = 0, F1Y 2y 2z = 0, F1z 2z 3z = 0, જ્યાં F1x 1y 1z અનુક્રમે F1ના 3 ઘટકો છે મિત્રો, X Y Z દિશાના ઘટકો છે। એ જ રીતે F2X 2Y 2Z એ શું થશે, F2ના XYZ ઘટકો, F3X 3Y 3Z એ F3ના XYZ દિશાના ઘટકો થશે। હવે મિત્રો બધું જોઈ લઈએ, સામાન્ય બળો
કોમન ફોર્સિસ સામાન્ય એટલે આવા બળો જે આપણને વ્યવહારમાં વધુ ને વધુ જોવા મળતા હોય. પ્રકરણ એકમાં તમે ચાર પ્રકારના મૂળભૂત બળો શીખી ગયા, ચાર પ્રકારના યાદ હશે તમને, ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુતચુંબકીય બળ, પ્રબળ સ્ટ્રોંગ બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ. એમાંથી આપણે અત્યારે ફક્ત જરૂર બેની જ છે, ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતચુંબકીય બળ. પ્રબળ અને નિર્બળ, સ્ટ્રોંગ અને વીક ફોર્સની અત્યારે ચર્ચા અસ્થાને છે, જરૂર નથી. હવે આ જે બળો છે એ બળો તો આગળ પણ આપણે જોઈ ગયા કે બળો બે રીતે લાગે છે. એક સંપર્ક કરવાથી અને સંપર્ક કર્યા સિવાય લાગતા બળો. આ સંપર્ક કર્યા સિવાય લાગતા બળોમાં આપણે બે વસ્તુ જોઈ હતી, એક ગુરુત્વાકર્ષી બળ અને બીજું ચુંબકીય બળ. વિદ્યુત બળ કે આપણે શબ્દ વાપરીએ વિદ્યુત ચુંબકીય બળ, એનો અર્થ શું થયો કે ચુંબક તો આપણે જોઈ ગયા કે સમાન ધ્રુવો હશે તો એમની વચ્ચે અપાકર્ષણ થશે, અસમાન હશે તો આકર્ષણ થશે, એમાં સંપર્કની જરૂર નથી. ચુંબક લોખંડને દૂરથી પણ આકર્ષી શકે છે. તો એટલે વિદ્યુત ભાર પણ બે પ્રકારના છે, મિત્રો, ધન અને ઋણ. તો બે ધન હશે કે બે ઋણ હશે તો અપાકર્ષણ થશે, ધન ને ઋણ હશે તો આકર્ષણ થશે, આમાં પણ સંપર્કની જરૂર નથી. તો હવે જે સંપર્ક બળો છે એ સંપર્ક બળો છે એ જોઈ લઈએ. આપણે ઘણા ઉદાહરણ છે આપણી પાસે. આ કોઈ ટેબલની સપાટી છે, આ ટેબલની સપાટી ઉપર એમ દળનો પદાર્થ પડ્યો છે. તો સ્વાભાવિક છે કે ટેબલની સપાટી અને એમ દળના પદાર્થની સપાટી વચ્ચે સંપર્ક થાય છે, બે વચ્ચે બળ લાગે છે. પદાર્થ અત્યારે સ્થિર પડ્યો છે. બીજું પણ ઉદાહરણ લઈ શકીએ, આ સ્પ્રિંગ છે, એના નીચે એમ દળનો બ્લોક છે. આ બહુ જાણીતું ઉદાહરણ આવશે, સ્પ્રિંગ અને બ્લોકનું બનેલું તંત્ર. અહીંયા ટેબલ અને બ્લોકનું બનેલું તંત્ર છે, અહીં સ્પ્રિંગ અને બ્લોકનું બનેલું તંત્ર છે. વ્યવહારમાં જોવા મળતા કોઈને કોઈ પ્રકારના ટેકા, ઉદાહરણ તરીકે બારી લઈએ તો બારી એમને એમ નથી ટકી રહી, મિજાગરા લગાવેલા છે. આ મિજાગરા પણ શું કરે છે, બળ લગાડે છે બારી ઉપર અને બારીની ફ્રેમ ઉપર. તો આવા જે બળો છે એ સંપર્ક બળો છે. હવે એવું નથી મિત્રો કે સંપર્ક બળો ફક્ત ઘન અને ઘન પદાર્થ વચ્ચેના કણો વચ્ચે જ લાગી શકે, ઘન અને પ્રવાહી વચ્ચે પણ આ લાગી શકે. ધારો કે કોઈ પાત્રમાં પાણી ભર્યું છે, બહુ તમે આગળ શીખી ગયા છો આર્કિમીડીઝનો નિયમ કે આપણે કોઈ પદાર્થને પ્રવાહીમાં ડૂબાડીએ ત્યારે શું થાય છે, કોઈ પદાર્થને પ્રવાહીમાં ડૂબાડીએ ત્યારે એ પદાર્થ પોતાના વજન જેટલું પ્રવાહી ખસેડે છે. ટાંકીમાંથી પાણી ભરાઈ જશો ડોલથી તો ડોલ પહેલાં ભારે લાગશે, પણ પાણીમાં જ્યારે ડોલ ડૂબે છે, અંદર ડૂબેલી હોય છે, ત્યારે તમને વજનમાં હલકી લાગે છે. એનું કારણ શું છે, તો આ જે પદાર્થ છે એ પદાર્થ ઉપર પ્રવાહી એક બળ લગાડે છે, એને આપણે કહીએ છીએ ઉત્પ્લાવક બળ. તો અહીં પ્રવાહીને ઘન પદાર્થના જે કણો છે એની વચ્ચે સંપર્ક લાગે છે, અહીં પણ સંપર્ક થાય છે, ઉત્પ્લાવક બળ લાગે છે. આગળ આપણે જોઈશું શાંતા બળ. શાંતા બળ પણ પ્રવાહી અને ઘન વચ્ચે લાગે છે,
ये पण गतिने अवरोधतुं छे। श्यांता बळ प्रवाही प्रवाही वच्चे पण लागे, प्रवाहीमां घन पदार्थ एमां लागशे। हवानो अवरोध छे, ये हवानो अवरोध पण एक प्रकारनुं संपर्क बळ छे। तमारे सामा पवने जो पदार्थ ने गति करावी हशे तो एटलू बळ वधारे जोईशे। टूंकमां आवा जे संपर्क करवाथी लागता बळो छे एने कीधुं आपणे संपर्क बळो, ये घन घन के घन प्रवाही के घन वायु वच्चे पण लागी शके छे। हवे अहींया पण आपणे बे प्रकार लईशुं। धारो के आ सपाटी छे, एम दलनो ब्लॉक छे। आ એમ દળના બ્લોક ઉપર હવે શું કરશું આપણે કે એમ દળનો બ્લોક છે એનું વજન એટલે દળ એમ છે, તો એ પદાર્થની સપાટી ઉપર કેટલું બળ લગાવશે? અધો દિશાનું એમ જી જેટલું। હવે આ પદાર્થ સંતુલનમાં છે એનો મતલબ એની ઉપર ચોખ્ખું બાહ્ય બળ ઝીરો છે। આપણે પહેલાં પણ કીધું હતું ગતિના ત્રીજા નિયમમાં એકલું અટૂળું બળ શક્ય નથી। મતલબ શું થયો કે જો એમ દળનો પદાર્થ અધો દિશામાં ટેબલની સપાટી ઉપર એમ જી જેટલું બળ લગાડતો હોય તો ટેબલની સપાટી પણ પદાર્થ ઉપર લંબ દિશામાં બળ લગાડશે, અને એ બળ માટે છે શબ્દ લંબ બળ અથવા લંબ પ્રતિક્રિયા બળ। આ જે બળ છે એના બે ઘટક પડશું, એક બળનો કયો ઘટક? સમક્ષિતિજ ઘટક। એને આપણે સાદી ભાષામાં આગળ જોઈશું, એટલે અત્યારે એની કે ઘર્ષણ। ફરી મિત્રો આપણે કીધું કે બળ હંમેશા જોડમાં જ હોય છે, એટલે બળના બે ઘટક પડશે, એક સપાટીને સમાંતર। સપાટીને સમાંતર જે બળ જશે, બળનો ઘટક જશે, એને કીધો સમક્ષિતિજ ઘટક। એના માટે શબ્દ વાપરીશું આપણે ઘર્ષણ, અને બીજો ઉર્ધ્વ દિશાનું જે પ્રતિક્રિયા બળ લાગશે એને કહીશું લંબ બળ અથવા લંબ પ્રતિક્રિયા બળ। હવે આપણે પહેલાં જ કીધું કે ચાર પ્રકારના બળો છે, પણ આપણે ફક્ત બે પ્રકારના બળો લઈએ છીએ, બીજા બે જાણીતા ઉદાહરણ છે સ્પ્રિંગ અને બ્લોકનું। તમે જો અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ લો, હવે આ સ્પ્રિંગ છે એ સ્પ્રિંગની લંબાઈમાં તમારે ધારો કે વધારો કરવો છે, તો વધારો કરવો હોય કે ઘટાડો કરવો હોય તો તમારે બાહ્ય બળ આપવું પડશે। ધારો કે તમે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરવા જાઓ છો તો શું કરશો તમે? તો સ્પ્રિંગની લંબાઈમાં બીજું ઉદાહરણ આપીએ છીએ આપણે, આ સ્પ્રિંગ છે, એમ દળનો બ્લોક છે, તમે ધારો કે એની લંબાઈમાં વધારો કરો છો, એને એક્સ જેટલું સ્થાનાંતર આપો છો, કેટલો? એક્સ જેટલું, તો શું થશે? હવે ધ્યાન આપજો, સ્પ્રિંગની લંબાઈમાં તમારે એક્સ જેટલો વધારો કરવો છે તો તમે જે બાહ્ય બળ આપશો એ બાહ્ય બળ એફ ચલે છે। હવે આ જો મિત્રો કહી દઉં બાહ્ય બળ નથી, તમે બાહ્ય બળ તો આપ્યું છે એના માટે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરવા માટે, પણ સ્પ્રિંગ કેવી છે? સ્થિતિસ્થાપક છે, એટલે પોતાની મૂળ સ્થિતિમાં આવવા માટે પ્રયત્ન કરશે। મૂળ સ્થિતિમાં આવવા માટે પ્રયત્ન કરશે એનો અર્થ એ તમારી ઉપર
पुनः स्थापक बल लगाड़े आ पुनः स्थापक बल एफ प्रपोर्शनल टू माइनस एक्स एफ इज इक्वल टू माइनस के एक्स माइनस शब्द केम आप्यो तमे स्प्रिंगनी लंबाई में वधारो करवा माटे बाह्य बल दिशा लगाड़ो एफ बाह्य बल धारो कि जमणी बाजू लगाड्यू तो पुनस्थापक बल लागशे डाबी बाजू जो तमे स्प्रिंग ने दबावो छो तो बाह्य बल लगाड़ो तमे डाबी बाजू तो पुनस्थापक बल उत्पन्न थशे जमणी बाजू दिशा विरुद्ध छे એટલે આપણે ચિહ્ન મૂક્યું માઇનસ એટલે એફ પ્રપોર્શનલ ટુ માઇનસ એક્સ ધેરફોર એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ કે સપ્રમાણતા અચળાંક છે એને કહે છે સ્પ્રિંગનો બળ અચળાંક જો સ્પ્રિંગ એકદમ સોફ્ટ હશે સોફ્ટ તો એનો કે ઓછો હશે જો સ્પ્રિંગ હાર્ડ હશે દબાવવામાં કે ખેંચવામાં વધુ બળ આપવી પડે એવી તો એનો કે મોટો હશે કેનો એકમ કહી દે ખાલી અત્યારે તમારે જરૂર નથી પણ કેનો એકમ તમે બનાવી શકો છો કે ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એક્સ એટલે ન્યૂટન પર મીટર અથવા ડાઇન પ્રતિ સેમી બીજું ઉદાહરણ છે અતન્ય દોરી જો મિત્રો અહીં છે સ્પ્રિંગ કેવી હતી અવગણ્ય દળવાળી કે જેનું દળ અવગણી શકાય એવી અહીં દોરીથી અતન્ય એટલે ખેંચતા જેની લંબાઈમાં વધારો ના થાય એવી એવી આ દોરી છે અને અહીં તમે એમ દળનો બ્લોક લગાવો છો તો આ દોરીમાં જે બળ ઉત્પન્ન થશે દોરી નીચે એમ દળનો બ્લોક છે એટલે સ્વાભાવિક છે દોરી ટાઈટ રહેશે મતલબ દોરી આ જે સપાટી છે આધાર છે એની ઉપર બળ લગાડે છે એ બળને કીધું તણાવ બળ તો સામે સપાટી પણ દોરી ઉપર એટલું જ બળ લગાડશે વિરુદ્ધ દિશાનું એને આપણે કહીએ છીએ તણાવ બળ સામાન્ય રીતે આ તણાવ બળ આપણે સમગ્ર દોરીમાં સરખું લઈએ છીએ હવે હજી ફરી એકવાર કહી દઉં કે આપણે ફક્ત બે પ્રકારના બળો ધ્યાનમાં લીધા છે ચારમાંથી બે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત ચુંબકીય બળ સ્ટ્રોંગ અને નિર્બળ છોડી દીધા છે અત્યારે મોટેભાગે તો આપણે વાત કરી ગુરુત્વાકર્ષી બળની વિદ્યુત અને ચુંબકીય બળ આમ અત્યારે આપણે ચર્ચા કરતા નથી પણ મોટેભાગે દરેક પદાર્થો સૂક્ષ્મકણના બનેલા છે અને આ જે પાસે સૂક્ષ્મકણો છે એ સૂક્ષ્મ પરમાણુઓ મળે છે અને પરમાણુમાં તમને ખબર છે કે શું છે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન એટલે મૂળભૂત રીતે તો પાછા દરેક પદાર્થોમાં આ વિદ્યુત કણો છે જ પણ અત્યારે આપણે એની ચર્ચા કરતા નથી ક્લિયર ખ્યાલ આવી ગયો મિત્રો તો હવે ખાલી એકવાર વાંચી લેજો પણ બહુ અગત્યનું નથી થોડો અગત્યનો ટોપિક હવે આવશે ઘર્ષણ આપણે કીધું કે આ જે બળ લાગ્યું એનો જે સમક્ષિતિજ ઘટક હતો એને આપણી સાદી ભાષામાં કીધું ફ્રિક્શન ઘર્ષણ બળ અથવા ઘર્ષણ હવે આ ઘર્ષણના ત્રણ પ્રકાર છે આજે આપણે એકાદ જોઈશું ખાલી ટોપિક છે 5.9
फ्रिक्शन त्रण प्रकार है मित्रों, स्थित घर्षण, गतिक घर्षण, रोलिंग घर्षण। जूनी जो टेक्स्टबुक थी एमां आना माटे बीजो पण शब्द हतो लोटण घर्षण। हवे पहला जोईशुं घर्षण कोने कहेवाय। सपोज आ एक एम दलनी सपाटी छे, सॉरी एम दलनी ब्लॉक मूकी छे सपाटी पर। आ एम दलनो ब्लॉक अत्यारे सपाटी पर स्थिर छे, संतुलनमां छे। आगळ कीधुं एम एनी पर बे बळ लागशे। एक तो ब्लॉक सपाटी पर बल लगाड़े अधो दिशा, बोलो क्यों हमणां ज कीधुं अधो दिशा ब्लॉक सपाटी पर बल लगाड़े एम जी। अत्यारे पदार्थ खसतो नथी, पदार्थ स्थिर पड़े छे। मतलब मैं तमने आगळ पण कीधुं के आ जे बल छे एकलुं नथी होतुं, जोड़मां ज होय छे, एटले अहीं बीजा प्रकारनुं बल पण लागे छे। एने कीधुं आपणे लंब बळ एम। आ बन्ने बळो परस्पर समान छे, दिशा विरुद्ध छे, माटे अत्यारे आ एम दळनो पदार्थ स्थिर पड्यो छे। हवे तमे धारो के एनी ऊपर बाह्य बळ एफ आपो छो। हवे એવું થાય છે, એક ઉદાહરણ બીજું આપી દઉં। કોઈ મોટું એવું ટેબલ ખસેડવું છે, તમે એકલા પહેલાં બરાબર બળ આપો છો, પણ તમારા એકલાથી ખસતું નથી, તો તમે કોઈ બીજા માણસને બોલાવશો સપોર્ટમાં, એ કાં તો તમારી સાથે ટેબલને ધક્કો મારશે અથવા તમે ટેબલને ધક્કો મારશો અને એ આગળથી ટેબલને ખેંચશે। પછી ધારો કે ટેબલ ખસવાની શરૂઆત થાય છે, તો આવું કેમ થયું એ જોઈએ। અહીંયા એમ દળનો પદાર્થ પહેલાં સ્થિર પડ્યો છે, મતલબ સંતુલનમાં છે, એની પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે। જેટલું અધો દિશાનું વજન બળ છે એમથી એટલું જ ઉર્ધ્વ દિશાનું છે લંબ બળ એન। પદાર્થ અત્યારે સ્થિર પડ્યો છે, હવે એની પર આપણે બાહ્ય બળ એફ લગાડીએ છીએ। શરૂમાં આપણે બાહ્ય બળ એફ લગાડીએ છીએ પણ પદાર્થ ખસતો નથી, પદાર્થ ખસતો નથી। તમે બાહ્ય બળ એફ ધીમે ધીમે વધારો છો છતાં પણ ખસતો નથી, એનો અર્થ કે ત્યાં એની ગતિનો વિરોધ કરતું કોઈ બીજું બળ ઉત્પન્ન થઈ ગયું છે જે પદાર્થને ખસવા દેતું નથી અમુક હદ સુધી। હવે જોજો મિત્રો, અમુક હદ સુધી પદાર્થ ખસતો નથી, તમે બાહ્ય બળ આપો છો તો પણ। પહેલાં બાહ્ય બળ જીરો હતું, હવે તમે બાહ્ય બળ આપવાનું ચાલુ કરો છે, બાહ્ય બળ આપો છો છતાં પણ પદાર્થ ખસતો નથી। એનો અર્થ કે તમે જ્યારે બાહ્ય બળ આપવાનું ચાલુ કર્યું, શરૂ કર્યું, ત્યારે એ બાહ્ય બળનો વિરોધ કરતું કોઈ બીજું બળ ઉત્પન્ન થઈ ગયું છે જે પહેલાં પદાર્થની ગતિનો વિરોધ કરે છે, ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય બનાવે છે। હવે શું થશે, અમુક હદ પછી જ્યારે બાહ્ય બળ એ પેલા વિરોધ કરતા બળ કરતા વધી જશે ત્યારે પદાર્થ ખસવાની શરૂઆત થાય છે, ત્યારે પદાર્થ ખસવાની શરૂઆત થાય છે। તો આ જે બાહ્ય બળનો વિરોધ કરતું જે બળ ઉત્પન્ન થયું કે જે પેલા એમ દળના પદાર્થની ગતિનો વિરોધ કરે છે એને સ્થિર રાખે છે, બરાબર, એવું જે બાહ્ય બળ આપણે જે લગાવ્યું છે એનો વિરોધ કરતું જે બળ ઉત્પન્ન થયું એ બળને કહીશું ઘર્ષણ। એ ક્યાં લાગશે, બંને પદાર્થની સપાટીની વચ્ચે લાગશે। એ જે ઘર્ષણ બળ ઉત્પન્ન થયું એ ઘર્ષણ બળ આપણે લગાડેલા બાહ્ય બળનો વિરોધ કરતું હતું, પણ હવે જ્યારે
હવે જ્યારે બાહ્ય બળનું મૂલ્ય અમુક હદ કરતાં વધી ગયું ત્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે છે. આ જે ઘર્ષણ બળ હતું એ ઘર્ષણ બળ પદાર્થની ગતિનો વિરોધ કરતું હતું, મતલબ એને સ્થિર રાખતું હતું. અને માટે એ સ્થિર રાખતું હતું માટે એ ઘર્ષણ બળને કીધું સ્ટેટિક, એટલે કે સ્થિર ઘર્ષણ બળ, અથવા ખાલી ઘર્ષણ બળ લખીએ ચાલશે. FS આ S મૂક્યો છે, S ફોર સ્ટેટિક, સ્થિર, સ્થિર અથવા સ્થિત. તો આ જે ઘર્ષણ બળ ઉત્પન્ન થયું એ પદાર્થની ગતિનો વિરોધ કરતો હતો. જો એને સ્થિત ઘર્ષણ બળ કેમ કીધું? તો આ જે ઘર્ષણ બળ થયું, ઉત્પન્ન થયું, એ પદાર્થની ગતિનો વિરોધ કરતું હતું, પદાર્થને સ્થિર રાખતું હતું, માટે એને કીધું આપણે સ્થિત ઘર્ષણ બળ. આ જે સ્થિત ઘર્ષણ છે એનું મહત્તમ મૂલ્ય એટલે કે FS મેક્સિમમ, જો પદાર્થ ખસવાની શરૂઆત ક્યારે થશે કે જ્યારે બાહ્ય બળનું મૂલ્ય આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધી જશે ત્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરશે. એટલે FS મેક્સિમમ પ્રપોર્શનલ ટુ N છે, N એટલે લંબ બળ, N ઇઝ ઇક્વલ ટુ MG છે, N ઇઝ ઇક્વલ ટુ MG છે, જીતો અચળ છે. મતલબ આ સ્થિત ઘર્ષણ બળ કોની પર આધાર રાખશે? પદાર્થના દળ ઉપર. દળ ઓછું હશે તો એના માટે સ્થિત ઘર્ષણ ઓછું હશે, દળ વધારે હશે તો એના માટે સ્થિત ઘર્ષણ વધારે હશે. FS મેક્સિમમ પ્રપોર્શનલ ટુ N, ધેરફોર FS મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ μS ઇન્ટુ N. આ μS એને કહે છે સપ્રમાણતા અચળાંક, અને એના માટે શબ્દ છે સ્થિત ઘર્ષણાંક. FS મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ μS ઇન્ટુ N, ધેરફોર μS ઇઝ ઇક્વલ ટુ શું આવશે? FS મેક્સિમમ અપોન N. આ પણ બળ છે, આ પણ બળ છે, એટલે મિત્રો તમે સ્વાભાવિક સમજી શકશો કે μSનો પારિમાણિક સૂત્ર આવશે m0 l0 t0 એકમ રહિત છે. આ FS મેક્સિમમ આધાર રાખશે પદાર્થના દળ ઉપર, એ પદાર્થની સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત નથી. પદાર્થનું ક્ષેત્રફળ વધારે હશે સપાટીનું, પણ દળ ઓછું હશે, બરાબર? કે સપાટીનું ક્ષેત્રફળ ઓછું હશે, દળ વધારે હશે. આ FS મેક્સિમમ પદાર્થની સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, ફક્ત આધાર રાખે છે પદાર્થના દળ ઉપર. મિત્રો, આજે આટલું જ. હવે પછીના ચિત્રમાં આપણે જોઈ લઈશું ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ. જો તમને સ્થિત ઘર્ષણમાં ખબર પડી ગઈ હશે તો ગતિક અને રોલિંગ બિલકુલ ઇઝી લાગશે, કે જે નિયમો સ્થિત ઘર્ષણ માટે છે એ જ એવા જ ગતિક કે રોલિંગ માટે છે. આભાર.